गुड मॉर्निंग ऑल ऑफ यू. ओपेरा इंटरनेशनल स्कूल धोरण 7 अने एमा आजे प्रकरण नंबर 13 ना वीडियो 3 नी अंदर आपणे सब विद्यार्थी मित्रों आगळ वधीशुं. संरक्षण नी अंदर आपणे आगळ जोवाना छे वन संरक्षण विषय. वन संरक्षण नी अंदर आजे जंगलो झड़पथी नष्ट थई रह्या छे, तो घटता जता जंगलो विश्वनी मोटी समस्या बनी छे. वन घटवाना घणा बधा कारणों छे, जेम के मानवीनी जमीन मेळववानी भूख, उद्योगों माटे काचो माल मेळववा, इमारती लाकड़ू मेळववा, शहरीकरण वगैरेना लीधे जंगलों खूब ज झड़पथी घटी रह्या छे. जंगलोना आड़ेधर विनाशथी केटलाक माठा परिणामों आपणने जोवा मळ्या, जेनी अंदर पहेलू छे प्रदूषणमां वधारो, वरसादनुं प्रमाण घटवुं, दुष्काळ, જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી જતી સંખ્યાઓ, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. નાગરિકની શું મૂળભૂત ફરજો હોઈ શકે તો તેની અંદર પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ભારતીય બંધારણમાં નાગરિકની શું મૂળભૂત ફરજો હોઈ શકે. વન, સરોવર, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. વન અને વન્ય જીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે વન્ય જીવોના સંરક્ષણ માટે આપણી ગવર્મેન્ટ અભયારણ્યોની વ્યવસ્થા કરી છે, તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ વન્યજીવોને કોઈક નુકસાન પહોંચાડે તો તેના માટેના કાયદાકીય પગલાં પણ લેવામાં આવે છે. વન્ય સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. કયા કયા ઉપાયો ગવર્મેન્ટ તરફથી લેવામાં આવ્યા છે તે આપણે હવેથી જોઈશું. પહેલું છે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાની વન સંરક્ષણ કરી શકાશે. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. તેના માટેની માહિતી લોકો સુધી પહોંચશે, જાગૃતિ થશે, પર્યાવરણ માટેની જાગૃતિ લાવવામાં આવે તો તેનું કોનું વનનું સંરક્ષણ આપણે કરી શકીએ. બીજું છે વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. વ્યક્તિને, માણસોને, લોકોને વન વિશેની માહિતી, જંગલો શાના માટે આપણને જરૂરી છે આવી માહિતી લોકો સુધી પહોંચે તો તેનું મહત્ત્વ સમજશે. આ મહત્ત્વ, જંગલોનું મહત્ત્વ સમજાવવા માટે વિવિધ સ્પર્ધાઓ કે પ્રવૃત્તિઓ દ્વારા જાગૃત કરવામાં આવે. ત્રીજું જોઈ શકાય કે જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ. જંગલ ખાતાનું જે કાર્યક્ષેત્ર છે, જંગલ ખાતું આખો જે ડિપાર્ટમેન્ટ છે એને ગુણવત્તાસભર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ જોઈએ કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું જોઈએ. જે ખાલી પડેલી જે જગ્યા છે, પડતર જમીનો છે, તેની અંદર શું કરાવવું જોઈએ, વૃક્ષારોપણ કરાવવું જોઈએ. શાળામાં ઇકો ક્લબની રચના કરી અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. ઇકો ક્લબ એટલે શું કે જે નેચરલ પ્રવૃત્તિઓ કરાવ નેચરલ એટલે કુદરતી પ્રવૃત્તિઓ કરાવવા માટેની એક વિવિધ કુદરતી પ્રવૃત્તિઓ આપણે શાળાની અંદર પણ એવું આયોજન ગોઠવીને કરાવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે દાખલા તરીકે વૃક્ષારોપણનો કાર્યક્રમ કે વૃક્ષમાંથી અલગ અલગ વસ્તુઓ કઈ કઈ બની શકે તો તેના વિશેની અગત્યની માહિતીઓ એકત્રિત કરવી, આવી બધી પ્રવૃત્તિઓ પણ કરાવવી જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું જોઈએ. આટલા પગલાં આપણે વન સંરક્ષણ માટે લઈ શકાય. આપણી જાણ ખાતર વિદ્યાર્થી મિત્રો કે ઉજવણીના વિવિધ દિવસો આપણે કઈ કઈ ઉજવણી કયા કયા દિવસે કરી શકીએ, તો તેનું છે 21 માર્ચ, એટલે આપણે વિશ્વ વન દિન તરીકે પણ ઓળખીએ છીએ. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન તરીકે આપણે ઉજવીએ છીએ. 4 ઓક્ટોબર એ વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવાય છે અને 29 ડિસેમ્બર એટલે જૈવ વિવિધતા દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વન્યજીવ સંસાધન વિશે આગળ જોઈશું. ભારતનું વન્યજીવન એ વૈવિધ્યસભર છે. વિશ્વમાં વિવિધ જંતુઓ, અનેકવિધ પ્રાણીઓ પ્રજાતિઓ ભારતમાં આવેલી છે.
અને પક્ષીઓ અને માછલીઓની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં પણ ભારે વૈવિધ્ય જોવા મળે છે. મિત્રો, સરીસૃપો એટલે શું? જે શરીરના આધારથી જે જમીન પર સરકી શકે એવા પ્રાણીઓને સરીસૃપો કહેવાય. સસ્તન વર્ગના એટલે જે જન્મ આપી શકે તેવા પ્રાણીઓ, અને ઉભયજીવી એટલે પાણી અને જમીન બંને ઉપર જીવી શકે એવા પ્રાણીઓમાં આપણને પણ આવા બધા પ્રાણીઓની પણ વૈવિધ્ય જોવા મળે છે. જેની અંદર પહેલાં જોઈએ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. તેવી જ રીતે ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એક સિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રમાં ઘુડખર, એ જંગલી ગાય જોવા આપણને મળે છે. જંગલી ગઢેડા આપણને જોવા મળે છે. ઉપરાંત ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતમાં ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરે જગ્યા પર જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર એ બંગાળનો વાઘ વિશ્વની આઠમી જાતિઓમાંનો એક છે. દાંતા, જેસોર, વિજયનગર ગુજરાતમાં ડેડિયાપાડા અને રતન મહાલ વિસ્તારમાં આપણને રીંછ જોવા મળે છે. આ વાઘ છે, અહીંયા રીંછ જોવા મળે છે. ભારતમાં બટક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ભારતનું નળ સરોવર એ શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના સવાલમાં પૂછાઈ શકે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું? તો સુરખાબ. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે ઠંડી જગ્યાઓ ઉપર. લુપ્ત થતું વન્યજીવન, હવે જે પહેલાં હતા અને અત્યારે ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે એવા વન્યજીવો કયા કયા? તો એની અંદર જોઈએ કે ગુજરાતના જંગલોમાંથી વાઘ, ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે, એ હવે જોવા પ્રમાણમાં ઓછા મળે છે. કેટલાક પક્ષીઓ જેવા કે ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘરિયાળ, મગર, ગંગેઈ ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ, આ છે લાલ પાંડા, પછી અત્યારે જે વાત કરી તે પ્રમાણે મગર, આ ઘરિયાળી મગર પ્રકાર, આ અલગ પ્રકારનું મગર જેની આવી લાંબી ચાંચ હોય છે, બરાબર. પછી આ ગંગેઈ ડોલ્ફિન અને આ જળ બિલાડી, આ ચારેય પ્રાણીઓ એવા છે કે જે હવે લુપ્ત થવાના આરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે વન્યજીવનનું સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ. તો કે સદીઓથી વન્યજીવનનું સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવન માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી આપણને જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલ છે. શાના માટે? વન્યજીવોના સંરક્ષણ માટે સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. વન્યજીવન સંરક્ષણ માટે નીચેના કાયદાઓના પગલાઓ લેવા જોઈએ. જેની અંદર પહેલું, વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિઓને અટકાવવા કડક અમલ કરવો જોઈએ. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને આખું જંગલ સળગી ન જાય. વન્યજીવોને તબીબી સારવાર મળે તેના પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો જંગલની અંદર બીમાર પડે કે એને કંઈક પણ તકલીફ થાય તો તેને ડૉક્ટરી સારવાર પણ મળે એવું પણ આયોજન થવું જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ. આગળ આપણે વાત કરી કે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે તો તેને સંરક્ષિત વિભાગ કહી શકાય. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી
જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ થયું વન્યજીવોનો સંરક્ષણ માટેના કાયદા અને પગલાઓ કયા કયા લેવા જોઈએ, તો આ બધા મુદ્દાઓ આપણે લખી શકીએ. આગળ આપણે જોઈશું કે રણ પ્રદેશનું જીવન. અત્યાર સુધી આપણે વન્ય જીવન વિશેની માહિતી આપણે જોઈ, જંગલની અંદર રહેતા પ્રાણીઓ અને જંગલની ભૂમિ વિશેની માહિતી આપણે જોઈ. હવે આપણે જોઈશું રણ પ્રદેશનું જીવન. રણ પ્રદેશનું જીવન એની અંદર પ્રથમ આપણે જોઈશું સહારાનું ગરમ રણ. સહારાનું ગરમ રણ એ વિશ્વનું સૌથી મોટું રણ છે. ખાલી જગ્યામાં એક વાક્યમાં કે અન્ય રીતે વિકલ્પમાં પૂછી શકાય. આ રણ ઘણું વિશાળ છે. સહારાનું રણ એ ક્યાં આવ્યું છે? આફ્રિકા ખંડમાં. આપણે નકશાની અંદર પણ જોઈ શકીએ આ સહારાનું રણ છે, બરાબર. સહારાની આબોહવા ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તો રાત્રિનું 0° સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. રાત્રે એકદમ ઠંડુ થઈ જાય વાતાવરણ અને દિવસ દરમિયાન સૂર્યની ગરમીને કારણે 50° સેલ્સિયસ જેટલું તાપમાન વધી જાય છે. વનસ્પતિ અને પ્રાણી જગત ત્યાંનું. સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલું રણ દ્વીપ આવેલા છે. શિયાળ હરખ, શિયાળ જરખ, રણના વિચ્છી, કાચિંડા, રણની ઘો અને સાપ જેવા પ્રદેશમાં જોવા મળે છે. કયા કયા પ્રાણીઓ જોવા મળે? શિયાળ, જરક, રણના વિચ્છી, કાચિંડા, ઘો અને સાપ આ પ્રદેશની અંદર આ પ્રાણીઓ જોવા મળે. શું શું થાય રણમાં? ખજૂરના વૃક્ષો, બરાબર. હવે આગળ આપણે જોઈશું ત્યાં રહેતા લોકો વિશેની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.